પીટી જાડેજા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. આજે મોટી સંખ્યામાં, એવું કહેવાય કે રાજ્યભરમાંથી ક્ષત્રિયો અહીંયા આવ્યા હતા. જે સંખ્યા છે અને આક્રોશ છે વધતો ગયો છે, પણ બીજો કોઈ બદલાવ નથી આવ્યો. એ બદલાવ નથી આવતો. અમે છેલ્લા 20 દિવસથી આ લડત આપીએ છીએ, બરાબર છે. પરસોત્તમભાઈ નથી સમજતા, કદાચ સરકાર ન સમજે તો સરકારે પરસોત્તમભાઈને કહેવું જોઈએ કે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લ્યો, અથવા પરમ દિવસે ફોર્મ ભરે છે તેને કહેવું જોઈએ કે તમે ફોર્મ ન ભરતા. અમારો જે ક્ષત્રિય સમાજનો રોષ આપે જોયો, અને લાખોની સંખ્યામાં માણસો જોયા, હજી 50% માણસો નથી આવ્યા. 10-10 કિલોમીટરની લાઈન બંને બાજુ છે, એ પણ આપણે જોયું. તો બધાનો રોષ છે, અને બધાની એક જ વાત છે કે ક્ષત્રિય સમાજની વાચા છે એ અમે આપીએ છીએ. અમારી વાત નથી, બે પક્ષની વાત નથી, બે સમાજની વાત નથી. અત્યારે 18 વર્ણના સમાજ અહીંયા ભેગા થયા. આપણે જોયું કે બધાએ ટેકા જાહેર કર્યા અને પોતાની વાત રજૂ કરી. તો આટલું બધું ભાજપને નુકસાન જાય, છતાં પણ એ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવા નથી માગતા. તો ભાજપને નુકસાન જાય એક વ્યક્તિથી, તો એક વ્યક્તિ ન સમજી શકે કે ક્ષત્રિય સમાજમાં આટલો રોષ ભભૂક્યો છે. તો મારે મારી ખેલ દીધી ખાનદાનની, મારે મારી ટિકિટ છે ને પાછી ખેંચી લેવી જોઈએ. અચ્છા, ક્ષત્રિય સમાજે કહેવાય કે સોગંદ લઈ લીધા છે કે જો ટિકિટ રદ નથી થતી તો અમે ભાજપનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં બી પરસોત્તમ રૂપાલાને વોટ નહીં આપીએ, તો પછી ક્ષત્રિય સમાજ કોની સાથે? એ હજી અમારે આ પાર્ટ 1 પૂરું થયું. પાર્ટ 2માં છેલ્લું ફોર્મ ખેંચવાની તારીખ 19 તારીખ છે. 19 તારીખે ક્લિયર થઈ જશે કે હવે આમાં કંઈ ફેરફાર નહીં થાય, ત્યાર પછી અમારી રણનીતિ ઘડવામાં આવશે. અમારી જે 92 જણાની સંકલન સમિતિ છે, 15 જણાની કોર કમિટી છે, ત્યારે અમે નિર્ણય લેશું કે આગળ આગળ શું કરવું. હવે એ તો સ્વાભાવિક છે કે પરસોત્તમભાઈ જો ટિકિટ પાછી ન ખેંચે, બરાબર છે, તો ના છૂટકે અમારે એનો હરીફ ઉમેદવાર હોય એની સાથે જ રહેવું પડે, બરાબર છે. તો એ અમે ત્યારે નક્કી કરશું કે ભાઈ આ 1 સીટો પર નહીં, પછી તો 26 સીટો પર. એમાં 8 સીટ એવી છે કે જે ક્ષત્રિયો આસાનીથી હરાવી શકે, જેમ જામનગરની સીટ જોખમમાં છે, સુરેન્દ્રનગરની સીટ જોખમમાં છે, કારણ કે 2.5 લાખ વોટરો છે. તો જામનગરમાં પણ અમે પટેલ સમાજના ઉમેદવાર ઊભા છે, બરાબર છે. હવે ક્ષત્રિય સમાજ એમની સાથે ન હોય તો આસાનીથી એ જામનગરની સીટ પણ જાય, સુરેન્દ્રનગરની પણ જાય, બનાસકાંઠાની જાય, ભાવનગરની પણ જાય. 8 સીટમાં એને ચોક્કસ નુકસાન થાય, અને 26 સીટમાં થોડું ઘણું જે કંઈ નુકસાન થવાનું થાય. એટલે એ ભાજપે ખરેખર વિચારવું જોઈએ કે એક વ્યક્તિ માટે આ તો હજી ગુજરાતનું આંદોલન છે, પણ સમગ્ર ભારતમાં તો 22 કરોડ ક્ષત્રિયો વસે છે. હવે 22 કરોડ ક્ષત્રિયો વસે ત્યારે જો ત્યાં સુધી આ વાત પહોંચે, અમે તો ગુજરાતની બહાર ગયા જ નથી, આ તો સ્વયંભૂત બધા આવ્યા છે, રાજસ્થાનથી, MPથી, અમે કોઈને આમંત્રણ નથી આપ્યું, બરાબર છે. અને આમાં પણ કોઈને રાજા મહારાજાઓને, ઉદ્યોગપતિઓને, બરાબર છે, કોઈને આમંત્રણ નથી આવ્યું. માત્ર 2 દિવસના મેસેજમાં જ એ લોકો સ્વયંભૂત ઉપસ્થિત થયા છે. રાજ શેખાવતની જ્યારે ડિટેન એમને કરવામાં આવ્યા ત્યારે એમની પાઘડી ઉતરી ગઈ હતી, અને એના પછી કરણસિંહ અને બધાએ કહ્યું કે જેને પણ આ કર્યું છે, જે પોલીસ કર્મી છે એની સામે એક્શન લેવામાં જોઈએ. પછી સતત મેસેજો ફરતા થયા કે તો આપણા વાળો હતો, એમ કરીને પછી તમે પણ એક નિવેદન આપ્યું કે હવે આપણે માફ કરી દીધા છે એમને, કારણ કે એમને માફી માંગી છે. એક તરફ આપણે સ્ટેજ પરથી એવું કહીએ છીએ કે બધા જ સમાજો આપણી સાથે છે, એક તરફ એવા મેસેજો જાય કે આપણા વાળો છે. ના ના, એવું નથી. જનરલી એની પાઘડી ઉછળવાની જે વાત હતી ને, આપણે જોયું હશે મીડિયામાં પણ, બીજા સમાજના તો ગમે તે હોય, સમાન તો બધાને હોય ને. અને ક્ષત્રિયોનું તો રક્ષણ કરવાની, ભગવાન રામથી અત્યાર સુધી દરેક સમાજનું, બહેનો માટે, દીકરીઓ માટે, અન્ય સમાજને બચાવવા માટે, દેશને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે ક્ષત્રિય કુરબાની આપી છે. આપ જાણો છો કે ગામે ગામ પાડ્યા છે, આ ઉજ્જવળ ઇતિહાસ છે, બરાબર છે. એની સાથે કોઈ આવી ટિપ્પણી કરે તો ક્ષત્રિય સમાજથી સ્વાભાવિક સહન ન થાય, આપણે નજરે જોયું અત્યારે. આગળની રણનીતિ શું છે? છેલ્લો સવાલ છે, કારણ કે અમદાવાદમાં પણ મહાસંમેલન કરવાની આપણે વાત કરી. ના, 19 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, એ તારીખ પછી 20 તારીખે સોળે ભરશે, પણ 19 સુધી ખેંચવાની છેલ્લી તારીખ હોય ને, તો ત્યાર પછી 19 પછી બીજી રણનીતિ કરાશે, જે પાર્ટ 2. અત્યારે 1 ચાલે છે, બરાબર છે. 1માં મહાસંમેલન સુધી પહોંચ્યા. હવે આના પછીના જે કાર્યક્રમ આપવામાં આવશે એ 19 તારીખે છેલ્લે ફોર્મ નહીં ખેંચે તો 20 તારીખે અમારી કોર કમિટીની મીટિંગની મળશે, ત્યારે એ નિર્ણય લેવાશે. આ હતા પીટી જાડેજા, જેમણે કહ્યું કે અત્યારે તો અમે આ પાર્ટ 1 બતાવ્યો છે, પાર્ટ 2 બતાવવાનો બાકી છે. આની પહેલા પણ જે સંમેલન થયા એ કહેવાતું હતું કે રાજકોટનું જે સંમેલન છે એના ટ્રેલર હતા. હવે ક્ષત્રિય સમાજ આગળ શું કરે છે તે જોવાનું રહ્યું.